નડિયાદની વાત કરીએ, ખેડાના નડિયાદ શહેરમાં સંતરામપુરમાં પણ સંતરામપુર રોડ પર પાણી ભરાઈ ગયા છે. સંતરામ રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય બજાર એવા ડુમરાલ બજારમાં પાણી ભરાવવાની સમસ્યા નડિયાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા ચારેય ગન્નારા ભરાઈ ગયા છે. મહાગુજરાત હોસ્પિટલ બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. કોલેજ રોડ પર પણ ઘૂંટણ સુધીના પાણી ભરાતા આખરે કયા પ્રકારની પરિસ્થિતિ નડિયાદમાં સર્જાય છે દ્રશ્યમાં જુઓ. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, આશરે 18 ઇંચથી વધારે વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ 36 થી 48 કલાકની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે નડિયાદનો જે મુખ્ય બજાર છે ડુમરાલ બજાર, ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જો વાત કરવામાં આવે તો જે રીતે 18 ઇંચથી વધારે વરસાદ વરસતા જે મુખ્ય રસ્તાઓ છે, જે મુખ્ય માર્ગો છે નડિયાદના, તે પાણીથી લબાલબ થઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે આજે બીજા દિવસે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે જનજીવન છે તે ઠપ્પ થઈ ગયું છે. નડિયાદના જે તમામ જે નીચલા ઇલાકાઓ છે, નીચલા વિસ્તારો છે, ત્યાં આગળ પાણી ભરાયા છે. જો વાત કરવામાં આવે તો નડિયાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા ચારે ગરનાળા છે તે પાણીથી લબાલબ થઈ ચૂક્યા છે. જે રબારીવાડ વિસ્તાર છે, નાના કુમનાથ રોડ છે, કોલેજ રોડ છે. પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં જે રીતે સંતરામેશ્વર મહાદેવ છે, ઇન્દિરા ગાંધી માર્ગ છે, ઇન્દિરા નગરી છે, ત્યાં તમામ જગ્યાએ હાલ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. જો વાત કરીએ તો જે રીતે પ્રશાસન દ્વારા હાલ અત્યારે જે તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ કંઈ ના કંઈ જે હાલ અત્યારે જે છે પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. આપણે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? અનિલભાઈ દેસાઈ ગામમાં. શું કહેશો, જે રીતે આ વરસાદ વરસ્યો છે અને જે પાણી ભરાયા છે, શું કહેશો? થયું છે પાણી તો ભરાય છે જ ને, દર વર્ષે ભરાય છે. ઘરમાં બી પાણી છે, બધે પાણી છે, કોઈ નિકાલ છે નહીં. પાણી તો ભરાય છે દર વર્ષે. તમે શું કહેશો, ખાસ કરીને અત્યારે શું લેવા નીકળ્યા છો અને ક્યાંથી આવ્યા છો? શાકભાજી લેવા નીકળ્યા છે, બહુ મોંઘું છે. અને સેઠ, તમે દેસવા ગામથી આવ્યા, આટલું પાણી છે અને ઘરમાં પણ પાણી આટલું છે બધાને. તો ચોક્કસથી જે રીતે સંતરામ રોડ વિસ્તારમાં જે રીતે આ દેસવા ગામના જે રહીશો છે તે લોકો અત્યારે શાકભાજી લેવા નીકળ્યા છે, જે રીતે 36 કલાકથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જનજીવનને અસર થઈ છે અને કંઈ ને કંઈ જે રીતે લોકોને પારાવારી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નચિકેત મહેતા, Z24 કલાક, ખેડા.